નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઇન ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 5ના વિષય હિન્દી પાઠ 9 કેસા શોર જે ચિત્ર કહાણી છે તેના વિશે અભ્યાસ કરીશું. જેનો પહેલો પ્રશ્ન છે, દિયે ગયે વિકલ્પ મે સે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. જેમાં પહેલું છે, બિરજુ ચાચાને ખાલી જગ્યા મેં સબ્જિયાં બોઈ થી, જેના વિકલ્પો છે એ બગીચે, બી ખેત, સી આંગણ, ડી મેદાન. જેનો સાચો જવાબ છે બી ખેત. નંબર 2, પેડ કી છાયા મેં બિરજુ ચાચા કો ખાલી જગ્યા આ ગઈ, જેના વિકલ્પો છે એ કલ્પના, બી બેહોશી, સી નીંદ, ડી યુક્તિ. જેનો સાચો જવાબ છે સી નીંદ. નંબર 3, આલુ સબ્જીઓ મેં ખાલી જગ્યા હૈ, જેના વિકલ્પો છે એ સરતાજ, બી રાજા, સી સર્વોપરી, ડી કનિષ્ઠ. જેનો સાચો જવાબ છે એ સરતાજ. નંબર 4, શકરકંદ સ્વાદ મેં ખાલી જગ્યા હોતા હૈ, જેના વિકલ્પો છે એ કડવા, બી મીઠા, સી નમકીન, ડી તીખા. જેનો સાચો જવાબ છે બી મીઠા. નંબર 5, ગાજર કા રંગ ખાલી જગ્યા હોતા હૈ, જેના વિકલ્પો છે એ હરા, બી લાલ, સી પીલા, ડી બેંગની. જેનો સાચો જવાબ છે બી લાલ. પ્રશ્ન 2, કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. જેના જવાબ આપણને ઉપર કૌંસમાં આપેલા છે. નંબર 1, સભી સબ્જિયાં ખાલી જગ્યા બિના અધૂરી હૈ, જેનો સાચો જવાબ છે આલુ. નંબર 2, ખાલી જગ્યાને કહા મેં આલુ કા મિત્ર હું, જેનો સાચો જવાબ છે શકરકંદ. નંબર 3, સબ્જી કે અલાવા ખાલી જગ્યા ઓર સલાડ મેં ભી બંધ ગોભી કા સ્થાન હૈ, જેનો સાચો જવાબ છે કચુંબર. 4, હરી મિર્ચ કે બિના સભી સબ્જિયાં ખાલી જગ્યા હૈ, ફીકી. નંબર 5, ખાલી જગ્યા કા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હૈ, ટમાટર. પ્રશ્ન નંબર 3, વિધાન સે સબ્જી પહેચાન કર વિધાન કે આગે ઉસકા નામ લિખીએ. જેના જવાબ આપણને કૌંસમાં આપેલા છે. નંબર 1, મેં સબ્જીઓ મેં સરતાજ હું, આલુ. નંબર 2, મેરા સ્વાદ મીઠા હૈ, મેં જમીન કે અંદર પેદા હોતા હું, શકરકંદ. નંબર 3, મેં કડવા હું, બુખાર આદિ બીમારીઓ મેં ઉપયોગી હું, કરેલા. નંબર 4, મેં લાલ રંગ કા હું, બચ્ચો બૂઢો મેં ખૂબ ભાતા હું, ટમાટર. નંબર 5, મેં લંબી હું, મુજે લોક કચ્ચી ભી ખા જાતે હૈ, કકડી. નંબર 6, મેરા રંગ કાલા હૈ, મેરે માથે પર હરે રંગ કી કલગી હૈ, બેંગન. નંબર 7, મેં લંબી હું, મેરા હલવા બનતા હૈ, લૌકી. પ્રશ્ન 4, નીચે દી ગઈ સબ્જીઓ કે રંગરૂપ, આકાર યા સ્વાદ કે બારે મેં દો દો વાક્ય લિખીએ. એમાં પહેલું છે બેંગન. બેંગન કાલે રંગ કા હોતા હૈ, ઉસકે માથે પર હરે રંગ કી કલગી હોતી હૈ, બેંગન ગોલ યા લંબા હોતા હૈ. નંબર 2, ટમાટર. ટમાટર લાલ રંગ કા હોતા હૈ, ઉસકા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હૈ, ટમાટર ગોલ હોતા હૈ. નંબર 3, કરેલા. કરેલા હરે રંગ કા હોતા હૈ, વહ સ્વર, મધુપ્રમેહ જૈસી બીમારીયાં ઠીક કરને મેં ઉપયોગી હૈ, ઉસકા સ્વાદ કડવા હોતા હૈ, ઉસકે દિનો છોર નુકીલે હોતે હૈં. નંબર 4, લૌકી. લૌકી હરે રંગ કી ઓર લંબી હોતી હૈ, લૌકી કા હલવા ભી બનતા હૈ. નંબર 5, ગાજર. ગાજર લાલ રંગ કા હોતા હૈ, ગાજર મીઠા હોતા હૈ, ગાજર લંબા ઓર એક ઓર સે નુકીલા હોતા હૈ. પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ. બિરજુ ચાચા કહાં આરામ કર રહે થે, બિરજુ ચાચા પેડ કી છાયા મેં આરામ કર રહે થે. નંબર 2, સભી સબ્જીયાં ક્યું ઇકઠ્ઠી હુઈ થી, સભી સબ્જીયાં ખેલને કે લીએ ઇકઠ્ઠી હુઈ થી. નંબર 3, સબ્જીયાં ખેલતે ખેલતે ક્યા કરને લગી, સબ્જીયાં ખેલતે ખેલતે નોક ઝોંક કરને લગી. નંબર 4, કોન કોન સી સબ્જી કલગીદાર હોતી હૈ, બેંગન કલગીદાર સબ્જી હૈ. નંબર 5, હરે રંગ કી સબ્જીઓ કે નામ લિખીએ. હરે રંગ કી સબ્જીયાં કરેલા, પાલક, મેથી કી ભાજી, ભીંડી, લૌકી, કકડી, કુંદરુ, ગ્વારફલી, કકોડા, પરબલ આદિ હૈ. નંબર 6, કિન કિન સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ, કરેલા, કકોડા ઓર મેથી કી ભાજી કા સ્વાદ કડવા હોતા હૈ. નંબર 7, એસે ફલ બતાઈએ જિનકી સબ્જી ભી બનતી હૈ, આમ, કેલા, અંગૂર, અમૃત આદિ ફલો કી સબ્જી ભી બનાઈ જાતી હૈ. નંબર 8, બેંગન કો સબકો ક્યા સલાહ દી, બેંગન ને સબકો શાંત કિયા ઓર કહા આપ સબ અપને અપને સ્થાન પર ઉપયોગી એવમ સહી હૈ,
संभल कर रहने में मिलजुल कर रहने में ही हमारी भलाई है। प्रश्न 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। 1, कचुम्बर में किन किन सब्जियों का उपयोग होता है? कचुम्बर में बंद गोभी, मूली, गाजर, बीट, प्याज, ककड़ी, मिर्च, टमाटर आदि सब्जियों का उपयोग होता है। 2, आलू से खाने की क्या क्या चीज़ें बनती है? आलू से चाट, चिप्स, टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें बनती है। 3, मसालों से रसोई में क्या फ़र्क पड़ता है? मसालों से रसोई को स्वाद और सुगंध मिलते हैं। 4, ज़मीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम लिखिए। आलू, गाजर, प्याज, मूली, रतालू, लहसुन, शकरकंद और जमीकंद आदि जमीन के नीचे पैदा होने वाली सब्जियां हैं। 5, बेलों पर होने वाली सब्जियों के नाम लिखिए। ककड़ी, करेला, कुम्हड़ा, तुरई, लौकी, कुंदरू, परवल, सेम आदि सब्जियां बेल पर होती है। 7, निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। 1, नोकझोंक करना यानी छेड़छाड़ करना या उग्र चर्चा करना। वाक्य, दोनों भाई अपनी अपनी कमाई के बारे में नोकझोंक करने लगे। 2, बात काटना, बीच में बोल उठना। वाक्य, माँ बेटे की बातचीत चल रही थी कि बहन ने बात काटते हुए कहा। 3, मुंह में पानी आ जाना, खाने की इच्छा होना। वाक्य, जलेबी की बात सुनते ही तनिष्क के मुंह में पानी आ गया। 8, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। जेना विकल्प आपने कंसमा आपेला छे। 1, बैंगन खाली जगह पर होता है, जेनो जवाब छे पौधे। 2, भिंडी खाली जगह पर होती है, जेनो जवाब छे पौधे। 3, ककड़ी खाली जगह पर होती है, जेनो जवाब छे लता। 4, जामुन खाली जगह पर लगते हैं, जेनो जवाब छे पेड़। 5, मूली खाली जगह के अंदर होती है, जेनो जवाब छे जमीन। 6, गाजर खाली जगह के अंदर होता है, जेनो जवाब छे जमीन। 7, सेम खाली जगह पर होती है, जेनो जवाब छे पेड़। 8, अमरुद खाली जगह पर होता है, जेनो जवाब छे पेड़। 9, गुजराती में अनुवाद कीजिए। 1, सभी सब्जियां मेरे बिना अधूरी है, बधी शाकभाजियों मारा वगर अधूरी छे। 2, गाजर से हलवा बनता है, गाजर थी हलवो बने छे। 3, मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं, मसाला रसोई ने स्वाद अने सुगंध आपे छे। 4, करेला स्वास्थ्य के लिए बहुत लाभदायी है, कारेलू आरोग्य माटे खूब लाभदायक छे। 5, बिरजू चाचा सो गए, बिरजू काका सुई गया। 10, निम्नलिखित वाक्यों से विशेषण छाट कर लिखिए। 1, नवीन ऊंचा लड़का है, जेनु विशेषण छे ऊंचा। 2, यह मीठा चीकू है, जेनु विशेषण छे मीठा। 3, मीना लाल गाजर खा रही है, जेनु विशेषण छे लाल। 4, ऋत्विक ने बड़ा खिलौना खरीदा, जेनु विशेषण छे बड़ा। 5, हमारी कक्षा में 35 लड़के हैं, जेनु विशेषण छे 35। 6, यह अच्छा चित्र किसने बनाया, एनु विशेषण छे अच्छा। 7, गिलास में थोड़ा पानी है, जेनु विशेषण छे थोड़ा। 11, निम्नलिखित वाक्यों से क्रियापद छाटकर लिखिए। 1, मोहन पढ़ाता है, जेमा क्रियापद छे पढ़ता है। 2, कनक दौड़ता है, जेमा क्रियापद छे दौड़ता है। 3, सलीम पानी पीता है, जेमा क्रियापद छे पीता है। 4, गीता खाना खाती है, जेमा क्रियापद छे खाती है। 5, रुचा गीत लिखती है, जेमा क्रियापद छे लिखती है। 6, विजय खेलता है, जेमा क्रियापद छे खेलता है। 12, भिन्न शब्द पर गोला कीजिए। 1, मूली, बैंगन, आम, आलू, इनमें से आम यह भिन्न शब्द है क्योंकि आम फल है। 2, रतालू, सेब, लौकी, पालक,
इनमें से सेब भिन्न शब्द है क्योंकि बाकी सब सब्जियां हैं, सेब फल है। नंबर 3, अनार, केला, कुंदरू, अंगूर, इनमें से कुंदरू भिन्न शब्द है क्योंकि यह सब्जी है। नंबर 4, भिंडी, बंद गोभी, तुरई, केला, इनमें से भिन्न शब्द केला है क्योंकि यह फल है। नंबर 5, पपीता, सेम, करेला, प्याज, इनमें से पपीता भिन्न शब्द है क्योंकि यह फल है। नंबर 6, लहसुन, कद्दू, अदरक, मिर्च, इनमें से कद्दू भिन्न शब्द है। नंबर 7, चंपा, चमेली, कनेर, करेला, इनमें से करेला भिन्न शब्द है क्योंकि यह सब्जी है। प्रश्न नंबर 13, कोष्टक में 23 सब्जियों के नाम छिपे हैं, उस पर गोला कीजिए और नीचे हिंदी और गुजराती नाम के जोड़े लिखिए। जेमा पहलू छे कुंदरू यानी गिलोड़ू, लौकी एटले दूधी, टमाटर यानी टमेटू, आलू एटले बटाकू, शकरकंद, शकरियू, बंदगोभी एटले कोबीज, बैंगन एटले रींगण, प्याज एटले डूंगळी, भिंडी एटले भींडो, करेला एटले कारेलू, बंद फूलगोभी एटले फूलेवर, धनिया एटले धाणा, हरी मिर्च, लीलू मरचू, रताळू એટલે રતાળું, જમીકંદ એટલે સુરણ, ચચરીડા, ટીંકોરું, તુરઈ, તુરિયું, અદરક એટલે આદુ, મૂલી એટલે મૂળો, લસુણ એટલે લસણ, કકડી એટલે કાકડી, કદ્દુ એટલે કોળું અને પાલક એટલે પાલક। પ્રશ્ન નંબર 14, ઉદાહરણ કે અનુસાર નિમ્નલિખિત શબ્દો કા વાક્ય પ્રયોગ કીજે। ઉદાહરણ છે પ્રશંસા, નિંદા। पहलू वाक्य छे अच्छे कार्य करने वालों की प्रशंसा होती है। जेनु बीजू वाक्य छे बुरे कार्य करने वालों की निंदा होती है। नंबर 1, अधूरा तो पूरा, एनु पहलू वाक्य छे मूर्ख लोग काम अधूरा छोड़ देते हैं। जेनु बीजू वाक्य छे समझदार लोग काम पूरा करते हैं। नंबर 2, पसंद, नापसंद, मुझे नियमितता पसंद है, मुझे अनियमित छात्र नापसंद है। नंबर 3, भलाई तो बुराई, अच्छे लोग हमेशा दूसरों की भलाई करते हैं, बुरे लोग हमेशा दूसरों की बुराई करते हैं। 4, शांत, अशांत, कक्षा में विद्यार्थी शांत रहते हैं तो पढ़ाई में फायदा होता है, कक्षा में विद्यार्थी अशांत रहते हैं तो पढ़ाई में नुकसान होता है। प्रश्न नंबर 15, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों का वाक्य प्रयोग कीजिए। उदाहरण छे सुगंध अने सुवास, फूलों की सुगंध सबको अच्छी लगती है, फूलों की सुवास सबको अच्छी लगती है। एनु पहलू वाक्य छे आरोग्य एटले के स्वास्थ्य, भरत का आरोग्य अच्छा है, भरत का स्वास्थ्य अच्छा है। बीजू छे मनभावन ले मनपसंद, मेरा मनभावन फल केला है, मेरा मनपसंद फल केला है। नंबर 3 छे सरताज एटले सर्वश्रेष्ठ, आलू सब सब्जियों में सरताज है, आलू सब सब्जियों में सर्वश्रेष्ठ है। नंबर 4, बहुत एटले के अधिक, ग्वालों के पास बहुत गायें हैं, ग्वालों के पास अधिक गायें हैं। प्रश्न 16, चित्र के बारे में 5-7 वाक्य लिखिए। यह सब्जी मंडी का चित्र है, सब्जी मंडी में सब्जी की दुकानें लगी हुई है, दुकानों पर ग्राहक खड़े हैं, एक दुकानदार की सब्जी बिकी नहीं है, वह ग्राहक की राख देख रहा है, दूसरे दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है, जमीन पर कपड़ा बिछाकर दो स्त्रियां सब्जियां बेच रही हैं, उनकी सब्जियां टोकरियों में रखी हुई है। प्रश्न नंबर 17, पहले और दूसरे चित्र में 5 भेद बताइए। एक, नंबर 1, एक खेत है, बीजा चित्र में 2 खेत है। नंबर 2, एक किसान हल चला रहा है, 2 किसान सब्जी तोड़ रहे हैं। नंबर 3, 2 लड़के दिखाई दे रहे हैं, एक लड़का टमाटर खाता हुआ दिखाई दे रहा है। नंबर 4, नाचता हुआ मोर दिखता है, खड़ा हुआ मोर दिखता है। नंबर 5, घास के 2 गठरे पड़े हैं, सब्जियों के 2 ढेर पड़े हैं।
નંબર 18 નીચે દિએ ગયે ચિત્રો કે આધાર પર કહાની લખીએ. જંગલ થા. ઉસ જંગલ મેં બરગદ કે પેડ કે પાસ એક હાથી રહેતા થા. હાથી ઓર બરગદ કે પેડ કે બીચ પક્કી દોસ્તી થી. એક દિન બાત બાત મેં હાથી બરગદ પર ક્રોધિત હો ગયા ઓર બરગદ કી ડાલિયા તોડને લગા. વહ બરગદ કો જડ સે ઉખાડને કી કોશિશ કરને લગા. બરગદ કા પેડ ઉસે સમજાને લગા. હાથી ભૈયા મુજે ક્યું ઉખાડ રહે હો, મેં સબકે લિયે બહોત ઉપયોગી હું. ગરમી કે મોસમ મેં જબ સૂરજ અગનગોલા બનકર ગરમી બરસાતા હૈ તબ સભી પશુ પક્ષીઓ કો મેં છાંવ દેતા હું. અતઃ મુજે રહેને દીજીએ, મેં આપની ભી સહાયતા કરૂંગા. કઈ દિન બીત ગયે, ગરમી કે દિનો મેં કડી ધૂપ કે કારણ હાથી વ્યાકુલ હો ઉઠા. ઇતને મેં ઉસને આવાજ સુની, હાથી ભૈયા અકુલાઓ મત, ઇસ ઓર આવો, મેરી છાયા મેં બેઠો, આરામ કરો, યહાં તુમકો ગરમી સે રાહત મિલેગી. હાથી બરગદ કે પેડ કે નીચે આકર ખડા રહા. ઉસને સચમુચ ચેન મિલા. હાથી ઓર બરગદ દોનો ખુશ હુએ.